રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એકતા નગરી કેવડિયાને વધુ દર્શનીય બનાવતા ત્રણ અભિનવ પ્રવાસન આકર્ષણોનું આજે લોકાર્પણ કર્યું હતું. આ નવા આયોજનને લીધે દેશ વિદેશના પ્રવાસીઓની કેવડિયાની મુલાકાતમાં અભિવૃદ્ધિ વધશે અને પ્રવાસન વિકાસને નવો વેગ મળશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કેવડિયામાં હાલ વર્ષે 25 લાખ પ્રવાસીઓ આવે છે એનો ઉલ્લેખ કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે પ્રવાસીઓની સંખ્યા વધીને વર્ષે 50 લાખ થશે એવો અંદાજ છે. તેને અનુલક્ષીને કેવડિયામાં પ્રવાસીઓ માટે આનંદ, પ્રમોદ અને ભોજન નિવાસની સમુચિત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આમ આદમીને પરવડે અને આ પ્રવાસનો આનંદ માણી શકે એ માટે વ્યાજબી દરે સરળ અને સરસ સુવિધાઓના વિકાસના લક્ષ્ય સાથે કામ થઈ રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ એકતાના નગરીનું બિરુદ પામેલા કેવડિયામાં આજે એકતાનગર પ્રવેશદ્વારનું લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રવાસીઓ માટે વ્યાજબી દરે નિવાસ ભોજનની સુવિધા આપતી બીઆરજી બજેટ સ્ટે તેમજ ફન સરદાર સરોવરની રિસોર્ટની ખાનગી નિવાસી સુવિધાઓને ખુલ્લી મૂકી હતી. તેમણે વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવી રહેલા રમણીય આરોગ્ય વનનું નિરીક્ષણ કર્યું હતું તથા સુધારા, વધારા અને જાળવણીના ઉપયોગી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ ડૉક્ટર જેએન સિંહ સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ કે કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ધનતેરસના પવિત્ર અને સુપર્વ પ્રવાસી સુવિધાઓમાં અભિવૃદ્ધિનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોગ્ય વનની દિવાલો અને ઓપન સ્પેસના મેઘધનુષી રંગોથી સજાવી અને વિવિધ પ્રકારની વેલો ઉછેરી હતી, હરિત રમણીયતા ઊભી કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે ટ્રી હાઉસ અને ફેમિલી ટેન્ટની સુવિધાઓ, એફોર્ડેબલ સુવિધાઓની જાણકારી મેળવી હતી અને ડાઇક નંબર 3 ખાનગી બેટિંગ અને સાયકલિંગની સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તારીખ 31 ઓક્ટોબરના રોજ યોજાનારી શાનદાર એકતા પરેડના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે વેલી ઓફ ફ્લાવર, ગ્લો ગાર્ડન, કેકર્સ ગાર્ડન, એકતા મોલ સહિતના પ્રગતિ હેઠળના નવા આયોજનનું નિરીક્ષણ કર્યું હતું. 100 દિવસમાં જૂના સરકારી ક્વાર્ટર્સ તોડીને પ્રવાસીઓ માટે વ્યાજબી દરની સુવિધાઓ વિકસાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ બીઆરજી ગ્રુપના કાર્યવાહક શ્રી સરગમ ગુપ્તા અને બીઆરજી ગ્રુપને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલમાં આ સ્થળે દૈનિક રૂપિયા 475ના દરે નિવાસની સુવિધા આપતા 40 રૂમ અને ભોજન ગૃહ બનાવવામાં આવ્યું છે. તેવી જ રીતે સરદાર સરોવર રિસોર્ટ ખાતે હાલમાં 50 રૂમની નિવિસા સુવિધા શરૂ થઈ છે અને 6 મહિનામાં અહીં 200 રૂમ શરૂ થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 31 ઓક્ટોબરે સરદાર સાહેબની વિશ્વની સર્વાધિક ઊંચી પ્રતિમાના લોકાર્પણને 1 વર્ષ પૂરું થશે. તે નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અત્રે 1 દિવસ રોકાણ કરશે. વિશ્વ બેંકને અધ્યક્ષ પણ હાલમાં કેવડિયાની મુલાકાતે આવી રહ્યા છે. દિવાળીના પર્વમાં અહીં નવા IAS, IPS અને IFS અધિકારીઓની તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ કેવડિયા સતત પ્રવૃત્તિઓથી ધબકતું પ્રવાસન ધામ બનીને ઉભરી રહ્યું છે. અમારો સંકલ્પ કેવડિયાને વિશ્વકક્ષાનું પ્રવાસન કેન્દ્ર બનાવવાનો છે અને તેને અનુલક્ષીને વિવિધ પ્રોજેક્ટ્સ કેવડિયામાં સાકાર કરવામાં આવી રહ્યા છે. તેમણે પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરતા અને કેવડિયાને દર્શનીય અને રમણીય બનાવતા વિવિધ બહુઆયામી પ્રકલ્પો ખૂબ ઝડપથી અને સમય મર્યાદામાં સાકાર કરવા માટે સરદાર સરોવર નિગમના MD શ્રી રાજીવકુમાર ગુપ્તા, જિલ્લા કલેક્ટર શ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર શ્રી IK પટેલ સહિતની ટીમને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વન વિભાગ દ્વારા જે આરોગ્ય વન ઉછેરવામાં આવી રહ્યું છે તે ઔષધીય વનસ્પતિ વારસાને જીવંત રાખવાની સાથે લોકોને આ વનસ્પતિઓની ઉપયોગિતા અને અમૂલ્યતાનું શિક્ષણ આપશે. મુખ્યમંત્રીશ્રીએ બીઆરજી બજેટ એકોમોડેશન ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. મુખ્યમંત્રીશ્રીને બીઆરજી ગ્રુપના મોભી શ્રી બકુલેશભાઈ ગુપ્તાએ આવકાર્યા હતા. ગ્રુપના MD સરગમભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ કેવડિયામાં આમ આદમી પ્રવાસનનો આનંદ માણી શકે અને તેના બજેટને પરવડે એવી સુવિધાઓ વિકસાવવાનો અનુરોધ કર્યો છે.
અમે અમારી આ સુવિધા દ્વારા તેમાં યોગદાન આપતા આનંદ અનુભવીએ છીએ. મુખ્યમંત્રીશ્રીએ ખલવાણીથી સરદાર સરોવર બંધ સુધી તેમજ શ્રેષ્ઠ ભારત ભવનથી જરવાણી સુધીની સાયકલ ટૂરના પ્રવાસન આકર્ષણનો પ્રારંભ કરાવ્યો. પ્રવાસન વિભાગ અને નર્મદા નિગમના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી સાયકલ પ્રવાસનની આ સાહસિક પ્રવૃત્તિમાં પ્રવાસીઓ એકલા અને યુગલમાં જોડાઈ શકશે. તેમણે ડાયનાસોરના યુગની યાદો તાજી કરતા ડાયનો ટ્રેલના પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું હતું અને જંગલ સફારી પાર્કની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર જીન્સી વિલિયમ, રેન્જ આઈજી શ્રી અભય ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સહિત સરદાર સરોવર નિગમ, વન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યોતિ જગતાપ જેડે શ્રી પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ ભણાવાલા અહેમદ સઈદ મોહમ્મદ આસામ. હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા જીએસ ટીવીના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. ધ્યાન માનસિક રોગની હોસ્પિટલ અને કાઉન્સેલિંગ સેન્ટર પાલનપુર તરફથી હું ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી ઝેડેડ ટીવીના દરેક દર્શકોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તથા આપ સૌનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરું છું. જે રીતે શારીરિક સ્વાસ્થ્ય જરૂરી હોય તે જ રીતે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જરૂરી છે. તે જીવનનો એક અગત્યનો તબક્કો છે. તો આપણે સૌ ભેગા થઈને સોસાયટીની અંદર દરેકનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવી શરૂઆત કરીએ. જય હિન્દ, જય ભારત.